ભોજનશાળામાં સેવા આપનાર ગામબોડ સાણંદ વાસણા મનીપુર ગરોડિયા જેજરા લીલાપુર કુંવાર અને ઝોલાપુર આટલા ગામના સતી સેવકોની આસો સુદ પૂર્ણિમાની સેવા હતી. એ દરેક સેવકગણને ખૂબ ખૂબ ધન્યવાદ. આસો સુદ પૂનમ નિમિત્ત જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ યુગ પુરુષ શ્રી સવારામ સાહેબના ચરણોમાં પૂર્ણિમા નિમિત્ત કોટી કોટી પ્રણામ કરું છું. ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજ એમના ચરણોમાં વંદન કરી બિરજુભાઈ બારોટ ભાઈ ઈશ્વરભાઈ વલાણી કલાકારોને સાજનદાને દિલથી આવકારો છું. આટલી મોટી સંખ્યામાં પૂર્ણિમા નિમિત્ત આપ સૌ પધાર્યા છો, આપ સૌને દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. પૂર્ણિમા નિમિત્ત મળ્યા છે ત્યારે બે મિનિટ મહાપુરુષોના ઘરની અંદર આનંદ કરી પછી આગળનો સંતવાણીનો દોર ચલાવશું. પૂનમ, ખરેખર તો પૂરણ પુરુષોની હોય છે, એને કોઈ મુમુક્ષ જીવાત્મા કોઈ હંસાત્મા એને જો પોતાની પૂનમ કરવી હોય તો મહાપુરુષના ચરણે જઈ મહાપુરુષોની ધારામાં જ્યારે આપણે અનુકૂળ બનીએ ત્યારે એ આપણી પૂનમ થાય. જે જે પુરુષો પૂનમ એક નહીં, જેમ શિવજી મહારાજને જે રાત્રિ અખંડાનંદ અખંડ સુખ નિજાનંદ સુખની પ્રાપ્તિ થઈ એનો કેટલો મોટો મહિમા છે, એમ આપણા મહાપુરુષોના ઘરમાં અનંત અનંત પુરુષો જે જે સમયે જેને પોતાના શિર છત્ર પાસેથી જે કંઈ સાંપડું હરેક પુરુષોએ મહિમા ગાયો છે. છતાં એક ભેદ અને પડદો એવો છે કે જાણે છે એ જ માણે છે, અને જેને સમયને માણ્યો છે એને જ ભરપૂર પેટ વખાણ્યો છે. છતાં એવા પુરુષોને જોઈ થોડું અનુમાન પ્રમાણે આપણને પણ થાય, શું કામ? સદગુરુ સાહેબ પાસેથી જે એમને મળ્યું હોય તે, પરંતુ હરેક પુરુષોનું વ્યક્તિત્વ
પોતે કોઈ દેવી સંપત્તિ લઈને જ્યારે આવે છે, કોઈ એવી શક્તિ લઈને જ્યારે આવે છે, એ વ્યક્તિત્વનો પ્રભાવ, એનો આધાર શબ્દ નથી હોતો, નથી કોઈ રેણી કેણી હોતી, પણ એવો કોઈ અલૌકિક જે માણસ એને નથી સમજી શકતો કે આકર્ષણ શેનું છે. બાહ્યક રીતમાં જ્યારે જોઈએ કંઈ જ તથ્ય ના લાગે, છતાં હજારો માણસોનું આકર્ષણ આપોઆપ બની રહે છે. ભૂખ્યા તરસ્યા મહાપુરુષના ચરણે બેસી રહે છે. મહાપુરુષો ગમે તે ઘરની વાત કરે, ગમે ખેલની વાત કરે, એને પોતાનું મન સ્વીકારે છે. ગમે એટલું સંકટ, તસ્દી, મુસીબત આવે તો પણ એ કોઈ દી ક્ષેત્ર છોડીને ગયા નથી. સાહેબે કીધું એમ કે ટૂંક ટૂંક હો કે ગીરે, ધરણી પર ખેત છોડ નહીં જાય, ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. સવારમ બાપાએ કીધું ત્રણ વસ્તુમાં શંકા જ નથી, બાકી અનંત અનંત સૃષ્ટિની રચનામાં ભ્રાંતિ છે, સંશય છે અને ભ્રાંતિ છે, અને ભ્રાંતિ વિના કોઈ બનાવટ બની જ નથી. પણ છતાં સવારમ બાપુએ ત્રણ વસ્તુ એવી મૂકી છે કે ભ્રાંતિ રહિત છે. સતી નારી પણ ભ્રાંત વારી છે ત્યાં સુધી કીધું છે, પણ છતાંય દાતા ભક્તાને સુરમાં ભ્રાંતિ નથી. જ્યાં રણ મેદાનની અંદર જ્યારે ખપી જ જવું છે તો સંશય કોણ દુનિયામાં કરશે? દાતાર બધું દઈ જ દેવું છે, એમાં સંશય જ નથી. ને ભક્ત આવા પુરુષો, મહાપુરુષના ઘરની દોલત જ્યારે એમના હૃદયની અંદર સ્થિર થઈ, જ્ઞાનરૂપી ખજાનો અને એની જે તાકાત છે, જેને સમજાણી એ દોલત ઘણા ઘણા પુરુષોના ઘટમાં આવી છે, સમજણમાં આવી છે, માર્ગે ચાલ્યા પણ છે, ન્યાલ થયા છે, મોક્ષ પામ્યા છે, મુક્તિ પામ્યા છે, છતાં પણ અમુક અમુક જે મહાપુરુષના ઘટ કે જેને એ દોલતની એ સંપત્તિની પરખ થઈ, ત્યારે આપણે એને સતાધીશ કીધા, સમર્થ કીધા, બ્રહ્મનિષ્ઠ કીધા, પારખનિષ્ઠ કીધા. ઝીલાય છે ઘટમાં, પણ થોડોક ફરક છે. મેઘ ગર્જના જ્યારે થાય અને એ અમૃતનો જ્યારે આકાશમાંથી વરસાદ વરસે, ત્યારે વચ્ચે એક સમસ્યા છે કે જે નક્ષત્ર હોય એ નક્ષત્રનો પરિભાવ એ જળની અંદર રહે છે. અમુક નક્ષત્રની અંદર વરસાદ વરસે ખાલી અડધો કલાક, ન જીવાત પડે, ના એને બીજા વરસાદની જરૂર પડે, ને સવાર ઉપયો પાક થાય. એક ઈ સમસ્યા, બીજી સમસ્યા ઈ છે કે જ્યારે ઈ જળ ધરતી ઉપર આવે ને ધરતીના રજકણો જ્યારે સામેલ થાય છે, ત્યારે એનો જુદો પરિભાવ ઉભો થાય છે. જ્ઞાનીની સમસ્યાને સમજવામાં યુગો જતા રહે છે. ઘણા જ્ઞાનીઓ સાહેબની એક સાખીનો અર્થ કર્યો, ભાઈ બર્તન તો ન્યારે ભયે પાણી સબ મે એક, કોઈ સાબિત નહીં કરી શકે, કારણ કે અનુભવ વિના કોઈ શબ્દને તમે તોડી જ ન શકો.
એને એક રીતે તમે સાબિત કરો કે આ દુનિયાની અંદર જેટલી નદીઓ છે, જેટલા સરોવર છે, જેટલા કુવા છે, એનું પાણી એક નથી, જેને જોવું જોઈ લેજો. બર્તન ન્યારે ન્યારે ભય, તો ન્યારે ન્યારે બર્તન શેમાંથી થયું? બહુ અજબ સમજવાળી વાત છે, કોઈને સમજાય એવી નથી. કહી દઈએ પાણી સબ મેક, કેવી રીતે બતાવો? ઘટ સમાન નથી, દેહ સમાન નથી, ઇન્દ્રિયોની કરામત સમાન નથી, અંદરની જે આત્મશક્તિ સમાન નથી, પ્રકૃતિ સમાન નથી, માનસિકતા સમાન નથી, બુદ્ધિ તત્વ સમાન નથી, રૂપ સમાન નથી, રંગ સમાન નથી, લોહીના ગુણ સમાન નથી, તો સમાન કેવી રીતે? સિદ્ધ ન કરી શકે કોઈ. પાણી સબમાં એક, પાણી સબમાં એક, એ હકીકત છે. પાણી એક નથી. મોટા પુરુષો જ્યારે કોઈ શબ્દને છેડે છે, બહુ જોખમ છેડે છે, એને સિદ્ધ કોઈ ન કરી શકે. કોઈ પણ રીતે તમે જ્યારે જોવો એને, આ દુનિયાની અંદર જોવો તો ભલે, અને આ ચાર ખાણીની અંદર જોવો તો ભલે, જો પાણી એક હોય તો આ બધું ભિન્ન ભિન્ન શું છે? જે મેં કીધું તે ગગનમાંથી જ્યારે વરસાદ વરસો, જે નક્ષત્રનો સમાનતા થઈ ધરતી ઉપર આવીને જે રજકુણ ભેળ્યા, તુલસીદાસજી મહારાજે ચોપાઈ લખી, મંગલ ભવન અમંગલ હારી. તો અમંગલ એવું શું છે ને ક્યાંથી દાખલ થયું, કોને કર્યું? એ વસ્તુ હતી જ નહીં. શુદ્ધ નિર્મળ જળ વરસી રહ્યું છે, એમાં આ વસ્તુ આવી ક્યાંથી? સ્વઈચ્છિત વાસનાગત જે કર્મ છે ત્યાં કંઈક આ વસ્તુ પડી છે. એમ આજ પણ આસો સુદ પૂર્ણિમાની રાત્રિનો જે મહિમા, સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ તો પુસ્તકની અંદર સરસ મજાનો મહિમા લખી નાખ્યો છે, અને એ મહિમા સાહેબે પણ ગાયો છે. તો આસો સુદ પૂર્ણિમાનો મહિમા જ કેમ? કે જેની અંદર મોતી પાકે, છીપ ગ્રહણ કરે, તો સ્ફટિકની શિલા ગ્રહણ કરે તો હીરો થાય, ગજ મસ્તક ઉપર પડે તો ગજમણી થાય, નાગ ઝીલે તો નાગમણી થાય. અહીંયા ફરક પડે છે. વસ્તુ એક હોવા છતાં પાત્ર ભિન્ન ભિન્ન હોવાના કારણે એનો પરિભાવ અલગ પડે છે. ગુરુ એક જ શબ્દ દે છે શિષ્યને, શિષ્ય અનેક હોય છે, પણ એ જ શબ્દ દરેકના ઘટમાં સમાન રીતે પ્રકાશિત નથી થતો, અને એનો આ સૃષ્ટિમાં કોઈ રસ્તો પણ નથી. પણ જીવને વધારે જોતું પણ કંઈ નથી. આ ત્રિવિધિ તાપથી ત્રિગુણી ત્રાટી તોડી જન્મ મરણના 84ના ચક્કરમાંથી છૂટવું છે, મોહ બંધનથી છૂટવું છે, ત્રિવિધિ તાપથી કંઈક શાંતિ પામવી છે, મોહનો ક્ષય કરવો છે, મોક્ષ કરવો છે, બંધનથી છૂટવું છે. વસ્તુ આટલી જ છે. આટલી વસ્તુ સહજમાં સમર્થ પુરુષો આપી શકે છે. ગમે એવા ગુના હોય, ગમે તેવું હોય, મોટો માણસ ખાલી ફોન કરે તો કામ પતી જાય છે, એને રૂબરૂ ન આવવું પડે. સ્ટેજ છે, સ્ટેજ જેને સ્થાન કહેવાય. કોઈ ગરધણી હોય, કોઈ વેપારી હોય, કોઈ ગ્રાસદાર હોય, કોઈ રાજા હોય, એના પુત્રને આસન આપીએ કે સ્થાન ના આપીએ, કે સ્થાન માટે તો પોતે કેપેબલ બનવું પડે, યા બનીને આવ્યા હોય તો જ સ્થાન પ્રાપ્ત કરી શકે. અજબ સૃષ્ટિ છે. એવા મહિમાને શાંતિ નક્ષત્રની અંદર ચકોરી એની મીટ જુઓ, ચાતકની પણ એ
એક માછલી લે છે અને એકમાંથી ફટકિયા મોતી થાય છે, એકમાંથી શંખ થાય છે, અને જયજયવંતી ઝીલે છે એ સમુદ્રના જળથી ઉપર ઉછળી અને આકાશ માર્ગેથી પકડે છે અને તળિયે જઈને બેસી જાય છે, એનું મોઢું બંધ કરી ત્યારે એની અંદર મોતી પાકે છે. બીજી પણ ઉછળે છે પણ સમુદ્રનું થોડું જળ ને થોડું શાંતિ નક્ષત્રનું જળ જ્યારે મિક્સ થાય છે ત્યારે ફટકિયા મોતી થાય છે. એક તળિયેથી ઉછળે છે પણ સમુદ્ર બહાર નથી નીકળી શકતી ને એમને એમ બેસી જાય છે, એમાં શંખ થાય છે. છતાં એ નક્ષત્રનો પરિભાવ જો. બપૈયાને ખબર નથી, નથી જ્ઞાન ધ્યાન કઈ ખબર, શાંતિ બુંદની ખબર નથી. આ ગતિ તો જુઓ તમે ઈશ્વરની. આખું વર્ષ થઈ જાય પૃથ્વી ઉપર કોઈ પાણીનો પાર નહીં પણ એક બુંદ બપૈયો ન ગ્રહણ કરે. શાંતિ નક્ષત્રમાં રાતે 12 વાગે આસો સુદ પૂર્ણિમાની રાત્રેની મીટ હોય ઊંચી ચાંચ કરીને એ બુંદ આકાશમાંથી પ્રકાશમાં દેખાઈને ઝીલી એની અજબ ખુમારી છે. સહેજ પણ ડોક જો વાંકી થઈ જાય તો અહીંયા ગળે કાણું હોય છે, અહીંયાથી પાણી નીકળી જાય છે. એવી કરામતથી સીધું રાખી ઉદરમાં એ પાણી ઉતરી અને પછી એ પંખી ઉડી જાય. વર્ષ સુધી ગમે એટલું પાણી પૃથ્વી ઉપર છે, એક પણ બુંદ ગ્રહણ કરતું નથી. આ કરામત જો. જેને કોઈ શુદ્ધિ નથી, કોઈ જ્ઞાન નથી, ગતિ અધિકાર પણ સ્ટેજ. ખૂબ કર્મ કર્યા હોય સારા, ખૂબ સારી કરણી કરી હોય, કોઈનું દુનિયામાં જોયું ન હોય, સારું જ વાય વાય કર્યું હોય, કોઈનું બુરું વિચાર્યું ન હોય, બુરું કોઈ દી બોલ્યા ન હોય, કોઈની નિંદા ખોદડી ના કરી, કોઈનું કર્મ જોયા વિના પોતે પોતાના કર્મ ઉપર ગુરુએ પરમાત્માએ સંતે કૃપા કરીને પકડી અને દ્રઢ નિશ્ચયથી પોતાના સિદ્ધાંત ઉપર અડગ છેલ્લા શ્વાસ સુધી રહ્યા હોય ત્યારે આવી ગતિ લઈને આવે છે. એમને એમ પ્રાપ્ત નથી થતી. જ્ઞાન તો અથા માપ સાયર છે, પૂરું ઈ ચાંચમાં ભરાય એવું પણ નથી. અને જ્ઞાન કદાચ હોય, દુર્જનનો સંગ કરે કોઈ, દારૂડિયાનો કોઈ સંગ કરે, કોઈ જુગારીનો સંગ કરે, જૂઠાનો સંગ કરે, એને 12 મહિના 2-3 વર્ષ સંગ કરે, તમે એને તન મનથી એકાકાર થઈ જાય, આખી દુનિયા મથે તો ન છોડી શકે. અને જો જ્ઞાન સમજણમાં હોય તો વર્ષો સુધી જે આપણે ખરલમાં લહોટી છીએ અને ફેર ન પડે તો એના ગુરુને ખોટ કહેવાય. પડે જ, ન પડે શક્ય જ નથી. પણ એક નિયમ છે કે નાના હતા ત્યાંથી 70 વર્ષની આજ ઉંમર થઈ તમને ખબર નથી તમારા બદલાવ આવ્યો, પણ તમે ફોટો જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે કે મારો બધો આટલો બધો બદલાવ થઈ ગયો. 5 વર્ષની ઉંમરમાં આવું દેખાય, અત્યારે મોઢું આવું છે. ફોટો તમારો જોશો તો તમને ખબર પડશે કે આપણે 70 વર્ષ કાપી ગયા છીએ, નહીતર જાય તે નહીં ખબર પડે. એમ દુનિયામાં એક બીજી પણ મુસીબત છે, જે જે મોટા થયા છે, જેને કોઈ પણ સ્ટેજ પ્રાપ્ત થયો છે આ લોકનો, માયિક સંપત્તિનો, એને કહે કોણ? મોટામાં મોટી ઉપાધિ છે. સાહેબનો એક શબ્દ છે, તમે વિચારો કે બુરા ઢૂંઢન મે ચલા બુરા ન મિલ્યા કોઈ, આનો અર્થ શું? શબ્દને જ્યારે અંદર ભીતર જાઓ ત્યારે ખબર પડે કે ઈ જ જગ્યાએ આજ પણ તમે બુરો માણસ ગોતવા નીકળો નહીં મળે. ગમે એને કોને તમે તું લૂચો છું, કોઈ એમ કહેશે કે હું લૂચો છું, હું કપટી છું, હું નફટ છું, હું સઠ છું, નુગરો છું, સલીલ છું, બધાએ કીધું છે સંગ ન કરો, પણ અનુભવને પરખવું નહીં પાય. છેતરાય તાણે ખબર પડે કાં તો સલીલ છે. બુરા ઢૂંઢણ મેં ચલા બધા બુરાઈની વાતો કરે છે, પણ સમાજમાં હું ગોતવા નીકળ્યો તો કોઈ એમ ન કીધું કે હું જૂઠો છું, હું પાપી છું. પછી એમને સીધો જ સાખીને ફેરવી નાખી, ઘટ ભીતર ઝાંક કે દેખા તો મુજ છે બુરા ને કોઈ, જે જે ગાય છે ને બધા આવી જાય છે.
આવી જાય ને, મહાપુરુષોના શબ્દોની છણાવટ બહુ અજબ હોય છે. આપણે જ્યારે વિચારીએ તો આપણું મગજ એમ થાય એ પુરુષોએ કામ કર્યું છે, કારણ કે અનુભવના ઘરથી જે શબ્દ આવે છે કેવો શબ્દ હોય, જે ભૂમિકા જે શેર તમે જોયું છે વર્ષો સુધી જોયું છે, સરનામું ખોટું તમે કોઈ આપે તમને તો તમને ખબર તો પડી જાય કે આ સરનામું ખોટું છે. પણ આજ મુસીબત એ છે કોઈને કે કોણ. દાખલા તરીકે મોટા કલાકાર હોય ને ભૂલ કરતા હોય તો એને ક્યાં કોણ બતાવ, મોટા કોઈ વક્તા હોય ને ભૂલ કરે તો એને ક્યાં કોણ, ધર્મ સ્થાન ઉપર કોઈ આચાર્ય ગાદી ઉપર હોય ને એ ખોટું બોલતો હોય તેને ક્યાં કોણ. આ બહુ મોટી ઉપાધિ છે. જગત અરીસો છે અને એ બોલતો પુરુષ જ્યાં બોલી રહ્યો છે એના હામું નજર રાખે તો પોતાને ખબર પડી જાય કે ક્યાંક મારી ભૂલ થાય છે. કોઈને કહેવાની ક્યાં જરૂર છે હું બરાબર છું, જેથી હું બરાબર બનો તેથી દુનિયા કહેશે કે તમે બરાબર છો. મહાપુરુષોએ આ સ્વીકાર્યું છે, કહેવાની કોઈ જરૂર નથી. તો એનો મતલબ એ થયો ઘટોઘટ ઈશ્વર નથી, એને ખબર નથી, એ શુદ્ધિમાન નથી, આ બધું આડે ધડાલી રહ્યું છે વિશ્વ. ના, પલ પલની એને ખબર છે, છતાંય માણસ વાત કરે છે કે અણુ અણુમાં ઈશ્વર સમાયેલો છે, ઘટે ઘટ ઈશ્વર છે, છતાંય આટલું બધું જૂઠું બોલવાનું કે ઈશ્વરને ખબર ન પડે, પાપ કરવાનું. આ શું છે, આ એક અજબ ખેલ છે. પહેલું યાદ રાખજો, જેના ચરણે જે જાય છે અને એ જ પુરુષનો અધિકાર છે ને ઉપદેશ દેવાનો, પહેલી વાત તો એ સત્ય છે. મારા અથવા સવારામ બાપુની ગાદીના એ સેવક ના હોય તો મારે ઉપદેશ ન દેવાય, મારો શું અધિકાર છે. બીજું, એને મહાપુરુષોએ બકવાદ ગણ્યો છે. કાનદાસ બાપુ એક સાખી ગાતા કે કથા કરી કાગડા ને ભજન ગાઈ ભૂત, એથી તો ભલો ટુકડો ભવની ભાંગે ભૂખ. અધિકાર છે કે જ્યાં સુધી શિષ્ય તમારા ચરણે સમર્પિત ના થાય ત્યાં સુધી એક શબ્દનો ઉપદેશ તમે આપી ન શકો, તમારો અધિકાર નથી. બીજું, કદાચ તમે આપી દો તો એને બકવાદ ગણ્યો છે સંતોએ. શું કામ, કે જેના ઉપર જેને ભરોસો છે એના સિવાય એના હૃદયમાં કોઈનો શબ્દ કોઈ દી ઠેરાતો નથી, નથી અને નથી. મને જે માનતા હોય મારો શબ્દ ઝીલી લે, હું જૂઠું કહું તો ઝીલી લે બોલો, પણ મને જે ના માનતા હોય હા સાચી વાત કરું તો એ ધારણ ન કરે. ધારણ તો એના ગુરુનું જ કરશે, એને જ્યાં ભરોસો છે એનું જ કરશે, એ જેને માને છે એનું જ કરશે. તો બકવાદ કરવાની શું જરૂર છે. અને એવું જો સાર્વજનિક હોય તો અનંત આનંદ સત્તાધીશ પુરુષો આ સૃષ્ટિ પર આવી જે અનંત આનંદ પુરુષોને ચેતાવી ના જતા રહે નહીં, એમના જે બન્યા તે અથવા એમને પોતાના માન્યા તે ઈ ફાવી ગયા. બાકી તો મેળો છે આનંદ કરવાનો, પૈસા ન હોય તો મેળામાં જોવા તો જવાય, લઈ ન શકે. ખરીદવાનું જ્યારે થાય ત્યારે કેપેસિટી જોઈ, એમ માનવ જન્મ જ્યારે મળ્યો છે એની કોઈ લાયકાત તો છે જ કે માણસ વિચારી શકે અનંત દુનિયાને, મહાપુરુષોને વિચારી શકે, પરમાત્માને વિચારી શકે, બધું કરવું છે, ભગવાનને મળવું છે, ગુરુને મળવું છે, બધું જ કરવું છે, વિચારી શકે, કરી ન શકે. કરવા માટે વ્યવસ્થા જોઈ છે. ભક્તિ કરવા ભક્તિના નિયમો છે. કોઈ બાપુ કે કલાક ધ્યાનમાં બેવો પણ કેળ ન દુખે તો બેવી નહીં, કેળ દુખતી શું કરવું. અથવા મન માને તો બેસીએ ને, મન ના માને તો શું કરવું. કારણ કે મોટો મોટામાં મોટો જે રસ્તો છે એ મનને સમજાવવાનો છે. એમ જીવનમાં જેને જ્યારે ભરોસો પડે છે પછી એને તમારા હૃદયમાં ગમે તે વસ્તુ નાખો ઠેરાય છે. છતાંય ત્રણ પ્રકારના એમાંય જિજ્ઞાસુ છે.
સવારામ બાપાએ પાંચ પ્રકારના કીધા, સાહેબે ત્રણ પ્રકારના કીધા. જેમ આપણે પપૈયાની વાત થઈ, કેવી ધારણા, એવી શિષ્યની ધારણા હોય કે અનંતા અનંત રૂપાદીએ ગાયું, હે માલદે બાર બાર મેઘ વર્ષી જળ ભર્યો, અરગણ પાણી મત ભીજે રાહોડ માલા. બાર સંપ્રદાય એને જે જે મહાપુરુષે કહ્યું બધું બરાબર, પણ અરગણ પાણી છે, એને ગળવા માટે કોઈ અનુભવી કોઈ ગુરુ પાસે તો જવું જ પડશે. અડગણ પાણી પીવાથી તો વ્યાધિ વધે છે, વ્યાધિ વધે ને એટલા દરજે મગજ એવું થઈ જાય છે કે શિવજી બરાબર સત્તાવાળા છે કે માતાજી જાજી સત્તા છે કે વિષ્ણુભાઈ જાજી સત્તા છે કે રામદેવજી મહારાજ ભાઈ, એવી ભ્રમિત આ બુદ્ધિ થઈ જાય છે ને, એ ઈમાન ઈમાં આખી જિંદગી કાઢ નાખેશ, કરવાનું બાકી રહેશે. પણ તો સારું, બીજા અવતારે કામ તો આવે. સંસ્કાર છે ને, માયિક સંસ્કાર પાડ્યા સિવાય ઈશ્વરી સંસ્કારનો જેટલો જથ્થો ભેળો થાય, ભવિષ્યમાં એ મનુષ્યને ફાયદો તો કરે જ છે. માયિક સંસ્કાર, સંસારી વ્યવહારી ભેળા રહીને કેવા સંસ્કાર જડ થઈ જાય, તન મન એક થઈ જાય. ઈશ્વરી સંસ્કાર દ્રઢ જો થાય, પણ ભયડકું બહુ થાય છે. આપ કથા, પર કથા, રાજ કથા, ભગવાન જાણે કોઈ હરિકથા કરતો હોય તો. હરિકથા પાંચ મિનિટ કરવી હોય તો એક શબ્દ ના બોલી શકાય, કારણ કે હરિનું શું વર્ણન કરે. જ્યાં તન મનની શુદ્ધિ ગુમાયા પછીનો જો દેશ છે એની કથા કોણે કરી, પણ એની જેને જેને પ્રાપ્તિ થઈ એ માર્ગના પુરુષોની પ્રેણી કેણીની એ બધી વાત થઈ, અને એથી આ મન આકર્ષિત થયું અને ધર્મના માર્ગે વળ્યું. એને ખબર પડી આ રસ્તો ક્યાં જાય, આ રસ્તો ક્યાં જાય, આ રસ્તો ક્યાં જાય. પણ ઈશ્વરી સંસ્કાર દ્રઢ કરવા માટે અનંત રીત અને અનંત વાત ભલે હોય, પણ છતાંય સમર્થ પુરુષ જ્યારે મળી જાય, અને આ તો મુજરો છે, ખબર નહીં એ બડો ધણી છે, માલિક છે, કોઈ મુજરાથી ખુશ થઈ જાય અને ટિકિટમાં સિક્કો મારી દે, પછી તમે બેસી જાઓ, બસમાં બેસી જાઓ, હોડીમાં બેસી જાઓ, વિમાનમાં બેસી જાઓ, ખરાબ કલ્પના કરો, ખરાબ વાતું કરો, તોય તમને એ ઠેકાણે પહોંચાડી દે. સત્તાધીશ પુરુષોના ચરણે જો આવી જાઓ, સત્તાધીશ મતલબ શક્તિશાળી પુરુષો, અને તો સાદી સીધી એક સામાન્ય વસ્તુ જગતમાં બધા સમજી શકે છે કે મોટા માણસના શરણે જાવીશી તો તરત આપણે જો એની હારે નાતો થઈ જાય તો આપણી બધી ચિંતા મુક્ત થઈ જાય છે. એ કહી દે, જા તું ઘરે જઈને હુઈ જા, તારું કામ થઈ જાય છે. પણ એમને એમ નથી થતું ને, એ વ્યવહાર કાં તો આગળનો હોય છે ને કાંઈ નવો બંધાતો હોય છે, એ જાળવવો પડે છે. એમને એમ નથી થતું, મહેનત વિના આ સૃષ્ટિ પર કંઈ નથી. અને જીવને શુદ્ધિ હોય કે ના હોય મહાપુરુષો જોતાય નથી, મહાપુરુષો એટલું જ જોવે છે, હખડા પડ્યા રે ને, વાહ ભાઈ વાહ, કાંઈ કર્યા વિના પડ્યા રહે તો એ તો સમર્થ છે, એને કંઈ તમારા કોઈ મુજરાની રહેણી કેણીની જરૂર નથી. અને કદાચ કંઈ કેમ તમે કરી શકો અને કદાચ ના કરી શકો તોય ચિંતા નથી, કારણ કે આ તો બધા હથિયાર જીવને જે કલ્પના ઉઠી એના માટે એમને બનાવવા પડ્યા છે. બાકી એને કોઈ હથિયારની જરૂર નથી કે તું ધ્યાન કરતો જ પહોંચ, તું યોગ કરતો જ પહોંચ, તું સમાધિ કરતો જ પહોંચ, તું ભક્તિ કરતો પહોંચ, એવું કંઈ છે નહીં. કારણ કે સત્તાધીશ અને સમર્થનો તો એ રસ્તો જ છે કે એક શબ્દ બોલી જ્યાં મુખમાંથી એટલે તરત મુક્તિ, એક શબ્દ.
અને એ જ શબ્દનો મહિમા બધાય ગયો છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા તાકો વેદ ન પામે પાર. કેવી મસ્ત વાત કરી દીધી, એક શબ્દ ખાલી એક વાર પંજો માથે મૂકી દે, એક વાર બૈડો થાબડી દે, ખુશ થઈ જાય, એક વાર અંતરથી કોઈ દુઆ નીકળી જાય, કોઈ અમી દ્રષ્ટિ પડી જાય, ન્યાલ થઈ જાય. અજબ સૃષ્ટિ છે, પણ છતાંય મન છે. ધારણા અગાઉથી કરીને જે મન રાખે છે, ભગવાન આવું હોય છે, સદગુરુ આવું હોય છે, સદગુરુ દેશમાં આવો આનંદ છે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, એવી જે ધારણા બાંધેલી હોય છે, ત્યાં મહાપુરુષોને બહુ મહેનત પડે છે. કારણ કે એના વિચારોને સમાધાન માટે મહાપુરુષોને બહુ મહેનત પડે છે. ખાલી હાવ કોરી પાટી લઈને જાય, કંઈ મગજ મારી નહીં, પણ બધી પાટી ભરીને જાય. બાપુ આ મન શું, આ ઇન્દ્રિય શું, આ વિષય શું, આ ચાં રહેતું હોય છે, આ પાંચ તત્વ શું, 25 પ્રકૃતિ શું, 52 બજારો શું, 72 કોઠા શું, 49 વાયુ શું, 85 પવન શું, ત્રિકુટી શું, પ્રકૃતિ શું, શૂન શિખર શું, બ્રહ્માંડ કોને કહેવાય, પિંડ કોને કહેવાય, આ જે પ્રશ્નો છે એમાં જ મહાપુરુષોને થાક લાગે છે. કોરી પાટી કરીને જાઓ, ખાલી શ્રી સેવા કરી દે પૂરું. અજબ વસ્તુ છે, કારણ કે અહીંયા ડાપણ કરવા જાવ એટલે મનમાં તો એમ કંટાળી ગયેલા જોઈએ, મોઢું સારું રાખે, કારણ કે એમને આ દુનિયામાં રહેવું છે. મૂર્ખાની યારી મૂર્ખા તો થઈ શકે નહીં, મૂર્ખો ડાયો થાય ત્યાં સુધી મહાપુરુષો રાહ જોવે, બાકી મૂર્ખાની હારે મૂર્ખો ન થાય. કારણ કે મહાપુરુષો જ્ઞાની છે, સમજે છે, જીવની ગતિ છે, પણ છતાંય આધ્યાત્મિક દુનિયા એવી છે કે એનું સમાધાન કેવી રીતે કરો. શબ્દનું સમાધાન શબ્દથી, સંકલ્પ ઉઠ્યો શબ્દથી. એ શબ્દ તમારો નહીં, પાછો ક્યાંકથી ઝાડી ઝપટીને ભેરો કરેલો. ગીતામાં આમ કહે છે, રામાયણમાં આમ કહે છે, વેદમાં આમ કહે છે, ફલાણા બાપુ કહેતા હતા. પોતાનો ન હોય, પોતાનો જો અનુભવ હોય, પોતાનો શબ્દ એક જ મિનિટમાં એનો અર્થ કરી દે. પણ છતાંય અજ્ઞાન એની એવી તાકાત છે કે જ્ઞાનના શબ્દ વિના એમાં પ્રકાશ કદી થયો જ નથી, અને એ સત્ય સનાતન છે. પણ છતાંય એમાં એક ભેદ છે પાછો, કે જ્ઞાન સત્ય હોય પણ અજ્ઞાન છે, અહીંયા તમે કેવી રીતે ઉગાડી શકો, એ નથી ઉગતું. એના માટે આ વિશ્વ પર મેં તો નજર કરી, બહુ કામ કર્યું છે મહાપુરુષો. એક જે અસાધારણ કામો કર્યા, ચમત્કારો બતાવ્યા, પરચા બતાવ્યા, એને તો એવું મોટું કામ કર્યું છે કે ધર્મને એવા મજબૂત બનાવી દે છે, વાત ન પૂછો. કારણ કે ગુમડું થાય, હાથ અડાડે મટાડી દે, વાર્તા પૂરી થઈ ગઈ. એ પછી તમારે એ આવેલું પછી હો 200-500 માણસને નક્કી થઈ ગયું, બાપુ મહાન છે, વાત પૂરી થઈ ગઈ. પછી એમને જે હાંકવું એમ હાંકી શકે. તમે જો ધર્મને કેટલી મદદ પડી, પૃથ્વી થપાણથી જુઓ, જે પરચા છે, ચમત્કાર છે, અસાધારણ કામો છે, અલૌકિક કામો છે, જે દુનિયામાં કોઈ સમજી ન શકે, કોઈ કરી ન શકે, એવા એવા કામ જ્યારે કર્યા છે, ધર્મની બહુ મજબૂતી થઈ છે. અને રહી વાત જ્ઞાનની, એ તો એક પરંપરાનું જ્ઞાન છે. કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કીધું, પરંપરાનું જ્ઞાન છે, તો ગુરુ જાણે, શિષ્ય જાણે, બીજા કોને ખબર પડે, બીજા કોઈને ના પડે. એક પરંપરા વૈદિક પરંપરા છે, એ તો આખી જગત જાણે જ છે. એક પરંપરા છે શિવજી મહારાજની, ધ્યાનની, યોગની પરંપરા છે. એક પરંપરા આપણી વિષ્ણુ સંપ્રદાયની છે. આંગણે આવ્યો, પધારો પધારો બાપુ, આસન આપી દો, પાણી પી દો, ખવરાઈ દો, આરામ કરો, પથારી આપી દો, જાય તો ભેટ પૂજા આપી દો, બધું આવી જીવમાં. ક્યાંક આ વસ્તુ જ્યારે જમા થાય છે ત્યારે એ રૂપા કરે છે, ન્યાલ કરી દે છે. કારણ કે આમ ગણો તો બધાય રૂપી ના છે, કોક દીક તો ખુશ થાય છે ને. એવો ધારણા, એવો વિચાર કે સમયની જે મહત્તા છે, આખી જિંદગી તમે એકને એક ગમે પ્રવાહમાં હેલા જાઓ,
જેમ કોઈ આપણે નોકરી ધંધો કરી છીએ, સવારથી સાંજ સુધી જે મહેનત કરી છીએ, પરસેવો વડે, શરીર આખું દુખે, બધું થાય, છતાંય કેમ કરી છે? ખબર છે, હા, જે આપણને પગાર મળવાનો છે ને એ પગારમાંથી આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ છીએ. આવી ખબર હોવાના કારણે આપણે આખો દિવસ મહેનત કરી છીએ. મહાપુરુષના ચરણે પણ વર્ષો સુધી મહેનતનો અર્થ તો એ જ છે કે શેઠ છે, ગમે તેથી શુદ્ધિમાં આવે, બે ટાંપા કર્યા હોય તો એ રાખે નહીં, એનું વ્યાજ હોતું એને પાછું આપી દે. અને તમારા મનને પૂછી જુઓ, વગર પૂછે પણ તમારું કોઈ કામ કરે તો તમારા ધ્યાન ઉપર તરત આવી જવાનું, અહેસાનનો બોજ, તમે ધ્યાન રાખવાના જ. આપોઆપ આ વસ્તુ આપોઆપ બને છે. બસ મસ્તીથી, સાચા હૃદયથી, દિલથી ગુરુ મહારાજને, આપણા ઈષ્ટદેવને, જેને સંત કૃપા હોય, ભલે કોઈ દેવી દેવતાની કૃપા હોય, કોઈ ગુરુની કૃપા હોય, જે બી પુરુષની કૃપા હોય, એના ચરણ જ્યારે સમર્પિત થયા પછી નફકરો થઈ અને એમને જે કીધું હોય એ માર્ગ ઉપર ચાલ્યો જાય, ચાલી શકે તો ચાલે, ન ચાલી શકે તો એમને એમ બેસી રહે, બે હાથને ત્રીજું માથું, તોય ન્યાલ થઈ જાય. કારણ કે સમર્થ જે છે એ સમર્થનો સિદ્ધાંત જ એ છે કે એના ચરણે જાયનો અવશ્ય બચાવ થાય, થાય ને થાય. બસ આવો એક સિદ્ધાંત રાખી, જ્ઞાન તો અથા આમાં આપશે, જેટલું ઊંડું ચૂંથવા જાઓ એમાં ચૂંથતા ચૂંથતા આપણે થાકી જાવી, જ્ઞાન કોઈ દી થાકવાનું નથી. એના કરતાં જેના ચરણે હોય બે શબ્દ જે કે એટલા બસ ધારણ થઈ જાય અને મૌન થઈ જાય. બપોયાની ઘોડે કંઈ બસ શાંતિ બૂન લઈ લીધું, પછી પૃથ્વી ઉપર ગમે એટલું જળ છે, હવામાં ઉડે, જોવે, પીવે નહીં, એમ જે નિર્ણય છે, સિદ્ધાંત છે, લક્ષ્ય છે, લક્ષ્યવાદી પુરુષો જ પહોંચી શક્યા છે. અને આ કોઈ ખુશામતનો દેશ નથી. અને આ દેશની કોઈ સંપત્તિ મારા અનુભવે તમને કહું, મહાપુરુષના ઘરમાં નથી હાલતી. ઠીક છે, ધર્મ સ્થાપનામાં, ધર્મ સંસ્કૃતિ જાળવવામાં, આ લોકમાં જે કંઈ ઉપયોગી થતી હોય, બાકી આધ્યાત્મિક ક્ષેત્રમાં એવી મનુષ્ય પાસે કોઈ સંપત્તિ નથી કે મહાપુરુષને ખુશ કરી શકે. બાકી એટલું નક્કી છે, અત્યાર સુધીના શાસ્ત્રો પુરાણો જોતા કે બધાએ પ્રેમને વસ્થિયા છે, બસ પ્રેમ રાખો. એથી વિશેષ નહીં કહેતા, આસો સુદ પૂર્ણિમા નિમિત્તે અડધો કલાક પોણો કલાક જે બોલ્યો એ આપણા આંગણે બિરજુભાઈ આવ્યા છે, ભૂપેન્દ્ર મહારાજ બાકી છે, જે કલાકારમાં ભાઈ બાકી છે, મોજથી મહાપુરુષોના જે અમર વચન છે, અમર દેહ છે, એ શબ્દ સ્વરૂપે વાણી વિલાસમાં આનંદ કરી, જીવનમાં જેટલા શબ્દો હૃદયમાં ધારણ થયેલા ધારણ કરી અને આપણું જીવન અને જગ જીતી જીવન સફળ બને એવી ધારામાં પ્રવાહિત થઈ, વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એકવાર આસો સુદ પૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય ચરણે કોટી કોટી પ્રણામ કરી, ઈષ્ટદેવ રામદેવજી મહારાજના ચરણે કોટિ કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, ફરી એકવાર સાજનદા કલાકારને આવકારી, સાધુ સંતોના ચરણે વંદન કરી, આપ સૌને ફરી એકવાર આપનું સ્વાગત કરી, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય શિયારામ.